वगैरह आवे तो
જ્યારે અને પાછા ક્રિયાપદની પાછળ s c h ડબલ s x કે o આવતા હોય ત્યારે આપણે શું લાગી લગાડી શકીશું એને es પ્રત્યય લગાડીશું અને ન હોય એવું તો આપણે શું માત્ર શું લગાડીશું s પ્રત્યય આગળ જોઈએ બરાબર છે તો શ્રી મિસ્ટર શાહ કરતા ટીચીસ ક્રિયાપદ આપણે જોઈએ us english in our school ओके तो us એટલે અમને અને english એ પણ કર્મ છે us પણ કર્મ છે ખબર કેવી રીતે પડે કોને ભણાવે છે મિત્રો યાદ રાખો કર્મ બે પ્રકારના હોઈ શકે છે શું હોઈ શકે છે કર્મ બે પ્રકારના હોઈ શકે છે એક કર્મ જે હોય છે તે આપણે કોનેથી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને મળે છે ને આપણે દેશી ભાષામાં કહે સજીવ કર્મ એને આપણે કહીશું સજીવ કર્મ બરાબર અસ અમને ભણાવે છે અને બીજું છે શું ભણાવે છે જ્યારે આપણે કર્મ ગોતવા હોય શોધવા હોય વાક્યમાંથી તો શું ભણાવે છે ઇંગ્લિશ ભણાવે છે મિત્રો યાદ રાખો કર્મ એક હોઈ શકે કર્મ બે હોઈ શકે કર્મ ન પણ હોઈ શકે જ્યારે કર્મ ન હોય તો ક્યારે પણ એ પેસિવ વોઇસમાં ફરતું નથી કારણ કે પેસિવ વોઇસ એટલે શું મિત્રો કર્મને આપણે પ્રાધાન્ય આપવાનું છે તો આગળ જોઈએ અસ ઇંગ્લિશ ઇન અવર સ્કૂલ અન્ય શબ્દ છે અમારી શાળામાં ભણાવે છે ઓકે આગળ જોઈએ પેસિવ વોઇસ એટલે શું મિત્રો આ જે કર્મ છે તેને આપણે કર્તાની જગ્યાએ મૂકી દઈએ દાખલા તરીકે બે કર્મ હોય તો એક જ કર્મ આગળ લાવો હું લાવું છું ઇંગ્લિશ ચાલો હવે આ જે છે કર્મ ઉપરથી ઇસ કે એમ કે આર ત્રિવિના રૂપમાં બરાબર છે તો શું કહીશું આપણે ઇંગ્લિશ તો ઇંગ્લિશ એકવચન છે એટલે શું આવશે ઇંગ્લિશ ઇસ હવે આ જે મૂળ રૂપમાં આપણે શું જોઈશું ભૂતકૃતા રૂપ તો ટીચર શું થશે ટોટ ટોટ હવે આ એક કર્મ આપણે આગળ લઈ ગયા હતા તો બીજો કર્મ યાદ રહેશે ટોટ અસ હવે કોના દ્વારા મતલબ આપણે મિસ્ટર શાહની જગ્યાએ અંગ્રેજીની મહત્વ આપ્યું એટલે આમ જ કહીએ આપણે એક્ટિવ વોઇસ કર્તા દ્વારા ક્રિયા થતી હોય અને કર્તાની જગ્યાએ કર્મને આપણે પ્રાધાન્ય આપીએ એટલે શું થઈ જશે પેસિવ વોઇસ કર્મની પ્રયોગ ગુજરાતીમાં શું કહે કર્મની પ્રયોગ અને કહીશું એક્ટિવ વોઇસ ને કર્તાની પ્રયોગ કર્તાને મહત્વ આપીએ એક્ટિવ વોઇસ કર્મને મહત્વ આપીએ પેસિવ વોઇસ ઇંગ્લિશ ઇઝ ટોટ અસ બાય હવે જોઈએ અહીંયા મિસ્ટર શાહ બાય મિસ્ટર શાહ અન્ય શબ્દ એટલે એક્ટિવ વોઇસ માં કે પેસિવ વોઇસ માં ધ્યાન યાદ રહેશે ઇન અવર સ્કૂલ મિત્રો વાક્યનો કોઈ અર્થનો અનર્થ નથી થતો એક્ટિવ માંથી પેસિવ માં ફેરવીએ ત્યારે યાદ રાખો એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં ફેરવીએ ટ્રાન્સફોર્મેશન કરીએ ત્યારે વાક્યનો અનર્થ નથી થતો પરંતુ આપણે એક જ કામ કરીએ છીએ કર્તાની જગ્યાએ આપણે કોને પ્રાધાન્ય આપીએ છીએ મહત્વ કર્મ દાખલા તરીકે હું ગુજરાતી કરું તો જોઈએ રચના પણ આવી જાય છે એની રચના અને એનું એક્ઝામ્પલ શ્રીમાન શાહ અમને અમારી સ્કૂલમાં અંગ્રેજી ભણાવે છે ઓકે હવે કોણ આ જે ક્રિયા છે ભણાવવાની એ કોણ કરે છે મિસ્ટર શાહ કરે છે કોણ કરે છે મિસ્ટર શાહ કરે છે હવે આપણે જોઈએ કર્મ અંગ્રેજી જો મિસ્ટર શાહ ભણાવે છે અંગ્રેજી ભણાવાય છે ભણે છે ભણાવાય છે ગીત ગાય છે ગવાય છે તો એક વસ્તુ હંમેશા યાદ રાખો કે ઇંગ્લિશ મિસ્ટર શાહ દ્વારા અમારી સ્કૂલમાં ભણાવાય છે મિત્રો પેસિવ વોઇસ ની અંદર તમે અગર બાર વત્તા કરતા જો તમે ન મૂકો તો પણ ચાલશે કારણ કે એનું મહત્વ રહેતું નથી હવે આ ફરી વાર એનું ટ્રાન્સલેશન કરીએ અંગ્રેજી અમારી સ્કૂલનું મિસ્ટર શાહ દ્વારા ભણાવાય